રખડતા ઢોરોનો ત્રાસ ડભોઈનગરમાં યથાવત નગરના વિવિધ વિસ્તારોમાં બે દિવસમાં ત્રણ અકસ્માતો તથા ત્રણે ઇજાગ્રસ્ત નાગરિક વહીવટી તંત્ર રખડતા ઢોર માટે ક્યારે જાગશે તેવા સવાલો લોકોમાં ઉભા થયા છે નગર ખાતે ટ્રાફિકથી ચોવીસ કલાક અવર જવર કરતા વાહન ચાલકો જેવા કે એસટી ડેપો રોડ સરિતા ફાટક

એસટી ડેપો વિસ્તારમાં બની અકસ્માતની ઘટના ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો યુવાન ખુમાભાઈ વસાવા ઉમરવર્ષ અઠાવીસ ડભોઈ તાલુકાના અંબાઉ ગામનો રહેવાસી ડેપો વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો બન્યો છે અડ્ડો નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી સરકાર દ્વારા ઢોને અંકુશમાં લેવા અને રસ્તે રખડતા ઢોરના ડબ્બામાં પૂરવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે છતાં નગરપાલિકા તંત્ર કેમ ગ્રાન્ટના પૈસાનો ઉપયોગ કરતી નથી અથવા બીજે એક ગ્રાંટ વાપરવામાં આવે છે તેવા સવાલો લોકોમાં ઉભા થયા છે બે દિવસમાં ત્રણ અકસ્માત થતા જેમાં એસટી ડેપો પાસે ગાય માતા સાથે વાહન અકસ્માત થતા બે લોકો ઇજાગ્રસ્ત સહાયતા વધાર જ્યારે સિનોર ચોકડી પાસે રાજપીપળાના જયશ્રીબેન એક્ટિવા સાથે ગાય થતા તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા રખડતા ડોરને પાંજરે પૂર્વ તંત્રની બેદરકારીને લીધે ખાસ વાહન ચાલકો ભોગ બની રહ્યા છે ત્યારે નગરપાલિકા વિવિધ તંત્ર ક્યારે જાગશે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે શું થયું તું લો ભાઈ તો કપડા લેવા એકદમ જ ડેપોને હા મેં ગાય આવી ગઈ હતી ગાય અફડાઈ તે એમાં પડી ગયો ક્યાં વાઈ ગયું છે હટ ઉપર વાઈ ગયું છે ને કાન ઉપર વાઈ ગયું છે કેટલા ટકા છે એમાં હટ ઉપર બે ટકા છે ને કાન ઉપર ત્રણ ટકા છે હું આવી ગયો છું ગાય આવી ગઈ હતી રસ્તામાં કઈ જગ્યા પર ડેપો ડબોઈ ની ડેપો ઉપર કઈ જતો હતા ડબોઈ માં કપડા લેવા જતો તો પછી પછી મને દવાખાન માં લઈ ગયા હતા કો બીજા કો કાયા હતા તો લઈ ગયા તા પછી તઈથી ફોન કર્યો મારા મોબાઈલ માંથી ઘરે થી મંગાય હતા તે ઘર ના જ્યા પછી રજા લીધે પછી લેના હતા આ કઈ વસાહત છે આંબા વસાહત